ગરમીની સિઝનમાં જેમ શિકંજી, સરબત, બરફના ગોળા, ફ્રૂટ જ્યુસ, મિલ્કશેક, લસ્સી આ બધું પીવાય છે ને, એમ જ એક બીજી વસ્તુ છે જે લારીમાં મળતી હોય છે પણ યંગસ્ટર્સને બહુ એટ્રેક્ટ કરે છે. યસ, મેં જોયું છે કે લારી ઉપર મળતો કોલ્ડ કોકો તમારા બચ્ચાઓ કે યંગસ્ટર્સ ચોક્કસ પીતા જ હશે. આપણને ઘણી વખત એવું થાય કે આવું પીવાય, તો આપણે ઘરે બનાવતા જ શીખી જઈએ અને ઘરે જ બનાવીએ તો બાળકો કે યંગસ્ટર ઘરેથી પી શકે, રાઈટ? તો ચાલો આપણે રેસીપી જોઈએ. સૌથી પહેલાં એક બોલમાં 200 ml જેટલું ઠંડુ દૂધ લેવાનું છે. એની અંદર 2 tablespoons કોકો પાવડર અને 2 tablespoons જેટલો વેનીલા કસ્ટર્ડ લઈશું. એને સ્પૂન અથવા તો વિસ્કથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, ઓગાળી લેવાનું છે. ધીમે ધીમે હલાવતા જશો એટલે ઓગળી જશે. હવે એને એક સાઈડમાં મૂકી દઈએ. એક પોટમાં જાડા તળિયાવાળા વાસણમાં 500 ml જેટલું દૂધ ગરમ કરીશું. એની અંદર 6 tablespoons જેટલી, એટલે કે 1/2 cup થી વધારે ને 1/2 cup થી થોડી ઓછી એટલી શુગર ઉમેરીશું. એને ગરમ કરીશું. એ ઉકાળો આવે એટલે એની અંદર કોકો અને કસ્ટર્ડવાળું જે ઠંડુ દૂધ છે એ ધીમે ધીમે પોર કરી દઈશું અને કન્ટિન્યુઅસલી એને સ્ટર કરતા રહેવાનું છે. કસ્ટર્ડના લીધે ધીમે ધીમે થિકનિંગ થશે અને કોકોની ફ્લેવર પણ આવશે. લગભગ 5-1 મિનિટમાં થીક કોકો તૈયાર થઈ જશે. એને હીટ ઉપરથી ઉતારી અને પછી ગળણીથી કાઢી લેવાનું છે. જ્યારે પણ કસ્ટર્ડ પાવડર કે કોકો પાવડરનો યુઝ કરીએ ત્યારે ગાળવું જરૂરી છે, નહીં તો નાની નાની ગાંગડી કે ગઠ્ઠા જેવું એની અંદર આવશે. સો ગાળી લીધા પછી રૂમ ટેમ્પરેચર ઉપર બોલ આવે એટલે એને ફ્રીઝમાં મૂકીશું. 1 કલાક માટે ચીલ કરીશું અને પછી આઈસ સાથે ગ્લાસમાં આ થી કોલ્ડ કોકો સર્વ કરીશું. દેખાય છે ને, એકદમ લારી જેવો, રાઈટ? હવે ઘરે બનાવીએ તો કંઈક તો સારું વેલ્યુ એડિશન કરવું પડે. ઉપર બદામ સ્લીવર્સ છે એ મૂકીશું અને ઠંડો ઠંડો ચીલ એવો કોલ્ડ કોકો સર્વ કરીશું. છે ને એકદમ ઇઝી રેસીપી, ટેસ્ટી તો છે જ, તમે પણ ટ્રાય કરી શકો છો. હા, બાળકોને એકલાને જ ભાવે એવું નથી, તો ચોક્કસ બનાવજો આ રેસીપી. અમને જણાવજો કેવી લાગી. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ટુ લર્ન સચ ટાઈપ ઓફ ધ સીઝનલ રેસીપીઝ. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.